સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલી હરિઓમ પાર્ક સોસાયટીના લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો. છેલ્લા 3 મહિનાથી દુર્ગંધયુક્ત ગંદુ પાણી આવતા રહીશોએ પાલિકા અને મામલતદારની કચેરીએ વિરોધ કર્યો. દૂષિત પાણી પીવા તો શું, વાપરવા લાયક પણ નથી આવતું તેવી ફરિયાદ સાથે લોકો તંત્રને રજૂઆત કરવા દોડી આવ્યા હતા. સ્થાનિકો બહારથી વેચાતું પાણી લઈને પીવા અને રસોઈ માટે ઉપયોગમાં લઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી દુર્ગંધ મારતું ગંદુ પાણી આવે છે કે જે પી શકાય એવું નથી અને રાંધવામાં વાપરી શકાય તેવું નથી, જેથી સોસાયટીવાળાની જે પરિસ્થિતિ એટલે એમને બીમાર થઈ જાય છે અવારનવાર. એમને દવાખાને જવું પડે છે. એટલે એથી અમે બધા સોસાયટીના રહીશો સૌ પ્રથમ પ્રાંતિજ નગરપાલિકાએ ગયા અને ત્યાર પછી પ્રાંતિજ મામલતદાર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જેથી અમને ચોખ્ખું પીવાનું પાણી મળે એવી અમારી રજૂઆત હતી. ગંદુ આવે છે પણ ખાવા બનાવવાનું હોય તો એ બોટલો અમારે 2 લેવી પડશે દિવસની, તો ખર્ચો તો પણ થાય ને બધાને. એટલે પાસે કઈ રીતના હરિયમ સોસાયટીમાં ગંદુ આવે છે પાણી, એટલે અમારે રજૂઆત કરવા હતા અહીંયા. 3 મહિનાથી ગંદુ પાણી આવે છે. છેલ્લા 3 મહિનાથી અતિશય ખરાબ પાણી આવે છે, જે વાપરવા લાયક નથી કે કોઈ રસોઈમાં પણ ઉપયોગ થઈ શકે તેમ નથી. એટલે બધા જ રસોઈશો એટલા બધા હેરાન છે કે આ માટે બહારથી પાણી મંગાવવું પડે છે, ટેન્કર પણ મંગાવવું પડે છે. અને સોસાયટીની રજૂઆત નગરપાલિકામાં અગાઉ કરવામાં આવી હતી તો થોડું રિપેર થવાથી 2 દિવસ પાણી સારું આવ્યું, પણ અત્યારે હવે એનું એ જ ખરાબ જ પાણી આવે છે. તો આ બધી રજૂઆત માટે આજે અમે મામલતદાર કચેરી આવેલા અને મામલતદારશ્રીએ બધું સમાધાન કરી આપીશું એવી સાંત્વના આપેલ છે.